સાક્ષી બોલું છું. કમાલ છે ને, તું મારો અવાજ પણ નથી ઓળખતો. ના ના, પહેલા હું એક વાત કહીશ. ના, પહેલા મારો વારો. હા સાંભળ, આજે હું એક નવું ગીત શીખી છું. મફતલાલ, તમે જે બોલ્યા એ બહુ સારું લાગ્યું, બહુ ગમે. પણ માણસે પોતાની વાસ્તવિકતા ના ભૂલવી જોવા. હા, મારી વાસ્તવિકતા એ છે કે મારું ઘર ના વસ્યું. અને રહી વાત કેપી ની, તો કેપી માટે અત્યારે બહુ જ સુખદ સમય ચાલી રહ્યો છે. હા, એ બાપ બનવાનો છે. હા શ્યામલી, હું અહીં ખાલી તમને મળવા આવ્યો છું. હું એક શહેરના બહુ મોટા શેઠને ત્યાં નોકરીએ લાગ્યો છું માં. હા, શેઠ પોતે કેવું હારો માણે નહીં લાગતો મને, પણ આપણે હું એને ત્યાં પૂરા ખંત અને વફાદારીથી મહેનત કરું છું, ખૂબ કામ કરું છું માં. સાચું કહું તો મેં આજ સુધી ક્યારેય મેળો નથી જોયો. અને અમે જ્યારે તને પહેલી વખતે મેળાનું ગીત ગાતા જોઈને, ત્યારે અમને તો ખૂબ જ મજા પડી. અને મને તો આજે તારા ગીતનો એક એક શબ્દ યાદ છે. હા શ્યામલી, અમે અહીંયા ઘણા બધા ગીતો ગાયા છે, પણ તારો અવાજ અને તારા ગીતો સાવ જુદા છે. એનો મતલબ એવો નથી કે બીજા ગીતો સારા નથી, પણ તારો અવાજ અને તારા ગીતો સાવ અલગ પડે છે. એ વાત તો સાચી છે. બસ બસ બસ, મારા હવે બહુ વખાણ નહીં કરવાના. મારા બહુ વખાણ કરશો ને તો હું તમારી સામે નહીં ગાઉં. શ્યામલી, પણ તમે લોકોએ પણ બહુ જ સરસ ગાયું હતું. પણ શ્યામલી, તને ખબર છે આ લાઇમલાઇટની દુનિયા છે. અહીંયા રાતોરાત ક્યારે કોનો સિતારો ચમકી જાય એ કહી ના શકાય. અને તું તો ભવિષ્યની સુપરસ્ટાર છે. જય, મને તો બસ એ વાતની ખબર છે કે આજે હું શ્યામલી છું અને આવતીકાલે પણ હું તો શ્યામલી જ હઈશ. હું અહીંયા આવી ના કે સુપરસ્ટાર બનવા કે પૈસા કમાવા, તો મારા ગીતોની જે ઓળખ છે એવી જ રીતે હું મારી પણ એક ઓળખ બનાવવા માંગુ છું, કે જે માત્ર મારા ગીતોથી શરૂ ના થતી હોય અને મારા ગીતોથી પૂરી પણ ના થતી હોય. અઘરું છે યાર, મને તો આવું બધું બોલતા ના આવડે. મારી ઓળખ, અરે અરે યાર, મારી પાસે આજ સુધી કોઈ એવું પ્રમાણપત્ર જ નથી. શ્યામલી, તારે તારી કઈ ઓળખ બનાવી છે? ના, બસ મારા ગીતો મારી ઓળખ હશે તો ચાલશે. મારે મારી બીજી કોઈ ઓળખ નથી બનાવી. તને એવું નથી લાગતું કે આ શ્યામલી એના હૈયામાં ઘણી બધી વાતો ધરીને બેઠી છે? એ આપણાથી કંઈક છુપાવતી હોય એવું નથી લાગતું? હશે જય, એ પોતાની અંગત વાતો આપણને શું કામ કે. સાચી વાત છે, એ એની અંગત વાતો આપણને શું કામ કે. હવે એની અંગત વાતો રાજને જ કે છે, કેમ ખરું ને? તને શરમ નથી આવતી? આવે છે, મને શરમ આવે છે મારિયા. અને એ બધા જ જણાને શરમ આવે છે કે જે લોકોને આ વાતની ખબર છે. જય, આ શું બકવાસ કરી રહ્યો છે તું? આ બકવાસ નથી મારિયા. તને ખબર છે મેળામાં એ ગીત વખતે રાજ અને શ્યામલી એકબીજાની કેટલી નજીક આવી ગયા હતા? શું તું એ નથી જાણતી? અને મને તો એક બે જણા એવું પણ કહ્યું કે આ લોકો સ્ટુડિયો સિવાય બહાર પણ મળે છે. તો શું? હા,
એ લોકોને જ્યાં મળવું હોય ત્યાં મળે. કેમ આપણે બહાર નથી મળતા, આપણે ફિલ્મ જોવા નથી જતા, એનો મતલબ શું? હા આપણી વાત અલગ છે મારિયા, આપણે બે એકબીજાને લાઈક કરીએ છીએ. તો રાજ અને શ્યામલી પણ એકબીજાને પસંદ કરતા હશે, એ એમનો પર્સનલ મામલો છે યાર. આઈ એમ સોરી મારિયા, પણ તને ખબર છે આ વાતની જ્યારે કેપીને ખબર પડશે ને તો આ પ્રશ્ન રાજ અને શ્યામલીનો અંગત પ્રશ્ન નહીં રહે. કોને પસંદ કરે છે, કોણ કોની બાજુમાં બેસે છે, કોણ કોની સામે જોઈ રહે છે, એ બાબતમાં મને જરાય રસ નથી. મારે જાણવું કે સાંભળવું પણ નથી. વાત જ્યારે કોઈ પણ રીતે મારા કામ સાથે નિસ્બત રાખતી હોય, વાત જ્યારે કોઈ પણ રીતે મારા નામ સાથે નિસ્બત રાખતી હોય તો એ વાતમાં મને રસ પડે છે, ચોક્કસ રસ પડે છે. કેપી મારી વાત સાંભળ પ્લીઝ. પહેલા મારી પૂરી વાત સાંભળ. ત્યારે મને માત્ર બિઝનેસ દેખાય છે, બીજું કશું જ દેખાતું નથી. તારા કારણે, જો શ્યામલી ડિસ્ટર્બ થઈ અને એને જો સારું ના ગાયું તો હું ચૂપ નહીં રહું. રાજ, હું ચૂપ નહીં રહું. પ્લીઝ કેપી, આટલી નાની વાત માટે મોટો તમાશો બનાવવાની જરૂર નથી. શ્યામલી સારું ગાય છે, શી ઇઝ ગુડ સિંગર, અને એટલા માટે મને ગમે છે. આમાં આટલા બધા ગંભીર થવાની જરૂર નથી, ઓકે? અને બીજી એક મહત્વની વાત કહું કેપી, આ બધું મને કહેવાનો તમને કોઈ અધિકાર નથી. માઇન્ડ વેલ. જો રાજ, તું સમજ. એ બાવા, આખી વાતમાં તું વચ્ચે નહીં બોલીશ. આ મારી અને કેપી વચ્ચેની વાત છે, ઓકે? એ આ કેપીની વાત થતી હોય ને ત્યારે મારી વાત થતી જ હોય છે ભેગી. અવાજ નીચે રાખવાનો શું? તું ગાયક છે, ગાવાનું, ખોટા બરાડા નહીં પાડવાના, શાંતિથી વાત કરવાની. જો રાજ, આ તો ગાતી વખતે તું ને શ્યામલી ભેગા બેઠા હતા ને, બધાએ જોયું. અમારે કઈ કહેવું નથી તને, અમે તો ખાલી એટલું જ સમજાવવા માંગીએ છીએ તને કે સંબંધો સંબંધોની જગ્યાએ હોય છે અને બિઝનેસ બિઝનેસની જગ્યાએ. કે ઠીક છે, બિઝનેસ બિઝનેસની જગ્યાએ રહેશે અને સંબંધો સંબંધોની જગ્યાએ રહેશે, ઓકે? એક વાત સમજી લો, તમે મને કદાચ બિઝનેસ કરતા શીખવાડી શકશો, પણ જ્યારે વાત સંબંધો બાંધવાની આવશે ને ત્યારે હું તમારા લોકોનો નહીં માનું. પ્લીઝ નહીં માનું, ઓકે? જીવન મરણ નો પ્રસંગ થઈ શકે. અરે શ્યામલી જેવી છોકરી તો આ વાતની ગંભીરતાને સમજતી પણ નહીં હોય. તો એને ગંભીરતા સમજાવ. મને સમાચાર મળ્યા છે કે રાજ અને શ્યામલી મોડી સાંજે સ્ટુડિયોના એકાંતમાં બેસીને બહુ બહુ અલગ મલકની વાતો કરતા હતા. સમજાવી દેજે, સમજાવી દેજે શ્યામલીને.
હજુય રડે છે તું લજ્જા? આજે જ્યારે કેપીએ રાજને ધમકાવ્યા ત્યારે કેટલું ખરાબ કહેવાય. હું અને રાજ આવું કોઈ વિચારી પણ કેવી રીતે શકે છે? શ્યામલી, જે થઈ ગયું એ થઈ ગયું. ગુસ્સામાં, ભૂલમાં માણસ જે બોલી જતો હોય છે એ બધું ભૂલી જવાનું. પણ ગુસ્સામાં કે ભૂલમાં આવું બોલાય જ કઈ રીતે લજ્જા? આટલી હલકી વાત કોઈના મગજમાં આવે પણ કઈ રીતે? કોણ કોણ છે આ રાજ? હું અહીં ગીત ગાવા માટે કે કોઈની બાજુમાં બેસવા માટે નથી આવી. હું તો મારા બાપુને શોધવા માટે અહીં આવી છું. અરે, 22 વર્ષથી છતાં ધણીએ એક વિધવા જેવું જીવન જીવી રહેલી મારી માં સાથે થયેલા અન્યાયનો ભાર છે મારા માટે. હું અહીં મજાક મસ્તી કરવા માટે કે હસવા કૂદવા માટે નથી આવી. અરે, મારા રઘુને છોડીને હું અહીં આવી છું. રાજ મારા રઘુથી તો વધારે નહીં હોય ને રજા? બહુ થયું શ્યામલી. કેપીએ જ્યારે રઘુને બધાની વચ્ચે અપમાનિત કર્યો, કાઢી મૂક્યો, ત્યારે તું પણ ત્યાં જ હતી ને? ત્યારે તો જાણે રઘુને ઓળખતી પણ નહોતી. અને આજે રઘુને તું મારો રઘુ કહે છે. એક વાત કહું શ્યામલી, આપણને જે મળવાનું હોય ને એ આપણા હાથમાં લખેલું હોય છે. એકવાર તે જ કહ્યું તું કે મારે જિંદગીને આંબી જવી છે, હોય એના કરતા વધારે જીવવું છે મારે. પણ આજે તો મને લાગે છે કે તારે નસીબમાં છે એના કરતા વધારે મેળવવું છે. મારે વધારે મેળવવું છે એટલે તું કહેવા શું માંગે છે? એજ કે તારે માં પણ જોઈએ છે, તારે રઘુ પણ જોઈએ છે, તારે બાપુને શોધવા પણ છે, ગીત પણ ગાવા છે, ને રાજ પાસે બેસવું પણ છે. કેટલું જોઈએ છે તારે? લજ્જા, તું પણ આવું બોલીશ? હા શ્યામલી, કારણ કે થોડા દિવસ પહેલા જ્યારે રાજે તારો હાથ પકડ્યો ત્યારે હું જોઈ ગઈ હતી. લજ્જા, ચાલતા ચાલતા મને ઠેસ વાગી અને હું પડી ગઈ, અને રાજે મને ઊભી કરી. બસ આટલી જ વાત હતી? હા લજ્જા. હે ભગવાન, અમે શું કરી નાખ્યું? મેં તો આ વાત રઘુને કરી. જો કેપી, આપણે છે ને હમણાં જે કેસેટો વેચી એનો હિસાબ તને કહી દઉં. આપણે હિંમતનગરમાં ટોટલ શું છે કે 400 કેસેટ વેચાઈ છે. એમાંથી મીનાક્ષીની તો 150 જ વેચાઈ છે, 250 શ્યામલીની વેચાઈ છે. મીનાક્ષી 150? હોવા. અને પૈસા એના બધા આવી જાય છે, બધું જમા કરાવી દીધું, બરાબર. અને સુરત, હા સુરતમાં આપણે ટોટલ 430 કેસેટ જઈ છે, પણ એમાંય 110 જ મીનાક્ષીની વેચાઈ છે. રાજકોટ વાળાનો ચેક બાઉન્સ થયો છે, એની પાછળ પડો. આ રાજકોટ વાળાને આપણે સમજાવી દઈશું પછી. પણ આજકાલ મારું ધ્યાન ગાવામાં છે જ નહીં. અને આમે તમને પેલી નવી સિંગર મળી ગઈ છે ને શ્યામલી, એટલે હવે મારે સમજી વિચારીને ગાવાનું બંધ કરી દેવું જોઈએ. અરે શ્યામલી સારું ગાય છે તો તું પણ સારું ગાય છે. અને મેં તને પહેલા જ કહ્યું હતું કે શ્યામલીના અહીંયા આવવાથી તારે ડર રાખવાની જરૂર નથી. નહીં કે હું ડરતી નથી. ઉપરથી શ્યામલીના આવવાથી મને તો મોટો ફાયદો થયો છે. શ્યામલી ગામડેથી આવી એટલે
હું રઘુને મળી શકી. અને મોટી વાત તો એ છે કે તમારો રઘુ સાથે ઝઘડો થયો અને રઘુ અહીંથી દૂર ચાલ્યો ગયો. રઘુ અહીંથી દૂર ચાલ્યો ગયો એટલે ખુશ છો તમે બધા? ને રઘુ અહીંથી દૂર ચાલ્યો ગયો એમાં કોઈનું શું ગયું? બાળપણનો ભેરુ તો મેં ગુમાવ્યો છે ને. આ બધું તો શું બોલી રહી છે શ્યામલી? હા શું બોલી રહી છે આ બધું? અરે રઘુ સાથે અમારે શું દુશ્મનાવટ હોઈ શકે? અરે રઘુ અહીંથી દૂર ચાલ્યો જાય એવું હું શા માટે વિચારું? તમે આવું ના વિચારો કે પી, તમારા મનમાં કેવા છીછરા વિચારો છે એની ખબર છે મને. મારી ગેરહાજરીમાં મારા ને રાજ વિશે તમે જ ખરાબ બોલતા હતા ને. કોઈની સાથે બેસવાથી કે કોઈની સાથે વાત કરવાથી હું કોઈને શું નુકસાન પહોંચાડવાની હતી? રાજ, રાજ અને તું? શરાબ, શરાબ મીનાક્ષી. મારે તો ખાલી એટલું જ કહેવાનું છે કે ગાવામાં ધ્યાન આપો, પછી તમારે જે કરવું હોય કરજો. શું કરવાની હતી હું ને શું કરી શકવાની છું હું? તમે મને અહીં શહેર લઈ આવ્યા ને અબોલ પ્રાણીની જેમ હું પણ તમારી સાથે શહેર આવી શા માટે? મારી માને છોડીને, મારું ગામ છોડીને, મારા બાળપણનો સંગાથીઓ છોડીને હું શહેર આવી? એક ક્ષણમાં હું ગામ આખાની માયા છોડી આવી તો એ થોડા દિવસ માટે મને કોની માયા હોય? તમે મને એ પૈસા કમાવા લાવ્યા છો ને, હું તમને પૈસા કમાવી આપીશ. હું તમારું જરાય નુકસાન નહીં થવા દઉં, જરાય નહીં. પણ મહેરબાની કરીને મારા વિશે આવું ખરાબ નહીં બોલતો. કેપી, મેં તને કહેલું ને કે આ શામલી, રઘુ, લજ્જા આ બધા નોખી માટીના બનેલા છે. નોની સરખી વાત પણ એમના માટે જીવન મરણનો પ્રસંગ થઈ શકે. કોઈની જડે બે ઘડી હસી મજાકથી વાત કરી લીધી એમાં તો એમનો વિવેક પણ હોય કદાચ. અને જેની જોડે જીવ મળી ગયો ને મળી ગયો, બાકી બીજા બધા તો એમને મન ઘેટા બકરા સમાન છે. તને શું થયું છોડી? હમણાં જે તે વાત કરીને એ વાત રઘુની બાબતમાં સાચી પડે તો? રઘુ માટે મને જે માયા બંધાઈ છે ને એ જ માયા રઘુને મન મૃગજળ હશે તો? સોરી શ્યામલી, અમારી બહુ થઈ ગઈ, અમારે આવું ના કહેવું જોઈએ. હવેથી અમે તારી ફિલિંગ્સનું ધ્યાન રાખીશું. થાય શ્યામલી, થાય. આ જય, હું, અમે બધા તારી માફી માંગીએ છે, હવે તો આ વાતને ભૂલી જા. હા શ્યામલી, જો આપણે બધા મિત્રો છે રાઈટ, આપણે સાથે કામ કરવાનું છે. રાજ સારા ગાયક છે, સારા માણસ છે. આપણે સૌ અહીંયા ભેગા મળીને કામ કરીએ છીએ તો હું જેવી વાતો તમારી સાથે કરું છું એવી જ વાતો એમની સાથે પણ કરું છું. ના શ્યામલી,
તારે કોઈ જ ખુલાસાની જરૂર નથી. હકીકતમાં ભૂલ અમારી જ હતી, અમે જ તને સમજી ના શક્યા. શું થયું? શું ટાબરિયાઓ શું ચાલે છે? બસ મજા. હા બેસો બેસો. જો એક વાત તમને કહી દઉં, આ સાંભળી ને કોઈએ કશું કહેવાનું નહીં. જો સાંભળી ને કોઈએ હેરાન કરી છે તો ડિચક્યા એટલે એટલો ઉડાડી દઈશ, ભડાકે દઈશ, ડિચક્યા. એ મસ્તી માવા, આ તમારી કુસુમ ને તમારી દેખતા કોઈ ઉઠાઈ ગયું એને ઉડાવી દેવો તો ને, ધીચક્યાવ કરી નાખું તું ને. બાબાની છે ને પુરાની લવ સ્ટોરી છે, નિષ્ફળ લવ સ્ટોરી. એ આપડી લવ સ્ટોરી ને નિષ્ફળ લવ સ્ટોરી નહીં કહેવાની, આ કહી દઉં તને. અને અને જે પૈણી જા એ બધી સ્ટોરીઓ સફળ એ કહેવાનો હક તને કોણે આલ્યો હે ભાઈ? હા એ વાત અલગ છે કે કુસુમ નામની છોકરી આપણને ગમતી હતી, આપણે એને ગમતા હતા. કોક દાડો અમે બગીચામાં બેસતા, અમે હેઠળ ઘાસ ઉપર રૂમાલ પાથરી ઉપર દાર વડા મેલીન ખાતા, અને દાર વડા મેલીન ખાતા ખાતા અમે અમારા ભવિષ્યની ચિંતાઓ કરેલી. પણ બીજાને જોડે પૈણી જઈ તે તે અમારું બગીચામાં બેહેલું ફોક. પણ કુસુમે કેમ તમારી સાથે લગ્ન ના કર્યા? હશે શી ખબર કોક પ્રોબ્લેમ, મને કીધા વગર જતી રહી. અરે પણ એમ તો કોઈ કોઈને કીધા વગર થોડી છોડીને ચાલુ જાય ભાઈ. થયું એવું જ થયું. આ આપણી જિંદગીની સિનેમા છે ને એ આ થિયેટરમાં વધારે ચાલી નહીં ભાઈ, ઉતરી જઈ. હા તેમાં અડકાયા કૂતરાની જેમ બેકડા તોડવાની કોઈ જરૂર નહીં. આપણે તો એ આજે બગીચામાં જઈએ છીએ, આમ ઘાસ ઉપર સરસ રૂમાલ પાથરે ઉપર દારવડા મેલી એ ને ટેસ્ટી ખાઈએ છીએ. પણ આ બધું છે ને એકલા એકલા કરવું પડે, જોડે બેહવા વાળું કોઈ નહીં હોય. આ આમ શેટ થોડી ચાર પાંચ લવ સ્ટોરીઓ બેઠેલી હોય છે ખરી, બસ એમને જોયા કરવાની અને વિચાર્યા કરવાનું તો આમાંથી જેટલા છોકરા છોડીઓ પહેરી જતા હશે. પાછો જો ગંભીર થઈ ગયો, ગંભીર નહીં થવાનું, હસવાનું હસો. પણ બાબા તમે આજ સુધી કુસુમને નથી ભૂલ્યા બરાબર ને? જો બોલ, આપણા આંગણામાં કોઈ પગલા મોડી ગયું હોય ને તો એ પગલા અને પગલાનો પાડનાર આપણે જાણે નહીં બોલતા. તો આ તો હૈયે ઉતરી જોયાની ઘટના છે, અને કદાચ આપણે એને ભૂલી ના શકીએ તો શું આપણે એને યાદ કરી રાખવાની? એ બાવા યાર, આજે તો તમારે તમારી કુસુમ નો ફોટો બતાવવો જ પડશે. એ નહીં બને, એ નહીં બને, તને કહી દઉં, કુસુમ નો ફોટો તો મારા પાકીટ માં જ રહેશે. અને સોમલી બસ આવી બધી નોન નોની વાતો અહીંયામાં આંગળી નહીં રાખવાની, અહીંયું મોટું રાખવાનું. મોટા અહીંયા વાળો માણસ જ મોટો થાય છે, સમજી? ગાડો હું નેકરું. મસ્તીન બાબા જે કુસુમને બહુ જ પ્રેમ કરતા હતા, એમનો ફોટો એમના પાકીટમાં છે? મસ્તીન બાબા છે ને કોઈને એ ફોટો બતાવતા જ નથી. મને એક વાત સમજાતી નથી, મને એવું લાગે છે કે એટલે કે મારું એવું માનવું છે કે આ કુસુમ એમને કઈ જ કહ્યા વગર એમને છોડીને ચાલી ગઈ, એવું તો ના બને.